નમસ્કાર, સમાચારોની સાથે હું છું હિના। ટીવીનાઇનની વિશેષ રજૂઆતમાં વાત એક એવી બેઠકની કે જે વિધાનસભાની 182 બેઠકોમાંથી છેલ્લીથી ત્રીજા નંબરે આવે છે। છેલ્લા 32 વર્ષથી જે બેઠક છે ભાજપનો અભેદ કિલ્લો। અમે વાત કરી રહ્યા છીએ વલસાડ વિધાનસભા બેઠકની। વલસાડ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે। છેલ્લી 7 ટર્મથી ભાજપનો વલસાડ બેઠક પર કબજો છે। વલસાડ બેઠકના રાજકીય ઇતિહાસ પર જો નજર કરીએ तो त्यार सुधी अहीं 13 वखत विधानसभा चूंटणी योजाई चूकी है, जेमां 4 वखत कांग्रेस अने 7 वखत भाजप चूंटणी जीत्युं छे। 1990 थी अत्यार सुधी आ बैठक पर भाजपनी पकड़ मजबूत छे। छेल्ला 32 वर्षथी कांग्रेस जीतथी दूर छे। जो के 2022 मां राजकीय समीकरणों बदलाया छे। छेक 1990 थी अत्यार सुधी भाजपना हाथमां रहेली पकड़ने कांग्रेस तोड़वानो प्रयास करी रही छे। બીજી તરફ ભાજપ પર પોતાના ગઢને બચાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। ત્યારે મતદારોના કેવા છે પ્રશ્નો અને કેવો છે મતદારોનો મિજાજ, આવો જાણીએ। ગુજરાત વિધાનસભાની 179 બેઠક એટલે કે વલસાડ બેઠક। વલસાડ બેઠક આમ તો ભાજપના કબજે જ હોય છે, કારણ કે ભાજપનું પ્રભુત્વ આ બેઠક પર હંમેશા રહ્યું છે। પહેલા દોલતભાઈ દેસાઈ જીતતા આવ્યા છે, તો છેલ્લા 2 ટર્મથી ભરત પટેલ જીતતા આવ્યા છે। એટલે કે ભાજપના ફાળે રહેતી આ બેઠક ઉપર ખરેખર કઈ રીતનો વિકાસ થયો છે એ જાણવાની આપણે મતદારો પાસેથી કોશિશ કરીશું। શું કહેશે બાબત? તો તમે, આપનું નામ? મારું નરેન્દ્ર શાહ છે નામ। નરેન્દ્રભાઈ, વિકાસની જો વાત કરીએ તો વલસાડમાં કઈ રીતનો વિકાસ? વલસાડની અંદર વિકાસ તો થઈ રહેલો છે ભાજપની સરકાર દ્વારા, પરંતુ જેટલો આમ અપેક્ષા મુજબનો વિકાસ કે કામો નથી થઈ રહેલા વલસાડની અંદર। કે જેમ કે વલસાડમાં રોજગારીની તકો ઓછી છે, બાજુના પ્રદેશ સુરત છે, અમદાવાદ છે, એની સામે વલસાડ વર્ષોથી થોડું પાછળ છે। તો એના માટે કામો થાય, રોડ રસ્તાઓની જે સમસ્યાઓ છે મોટી એ થવી જોઈએ। વલસાડની અંદર વરસાદ વધારે પડે છે તો સિમેન્ટના રસ્તાઓ બનવા જોઈએ, અને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રેલ આવે છે છીપવાડની અંદર, તો છીપવાડની અંદર ઔરંગા નદી પર પાળા માટે દર વખતે વાયદો તો કરવામાં આવે છે, પરંતુ પાળાઓ બનતા નથી। તો આખા જે છીપવાડ હનુમાન બાગડાથી લગાવીને અબ્રામા સુધીના વિસ્તારમાં જે બી પાણીની સમસ્યાઓ રહે છે, રેલની સમસ્યાઓ છે, એ દૂર થવી જોઈએ। ગટર વ્યવસ્થા વગેરે જે તંત્ર, સ્થાનિક તંત્રની થોડીક કામગીરી ઓછી છે, એ કામગીરી સુધારવી જોઈએ। વડીલ, આપણે તો ઘણી ચૂંટણી જોઈ હશે। અત્યારે જે આપના પ્રતિનિધિ છે ભરતભાઈ પટેલ, એમને જો વલસાડનો વિકાસ કર્યો હોય, વલસાડ તાલુકાનો, તો શું માનો કેવો વિકાસ રહ્યો? અમારે અહીંયા આ દુકાનની સામે 1 વર્ષથી અહીંયા બેસાય નહીં, આ ગટરનો પાણી બધો ઉભરાયા કરે છે। 1 વર્ષથી અમે ફરિયાદ કરે છે, આવે જતા રહે, આવે છે જતા રહે, પણ આનો હજુ હળ થયો નથી। બીજી વસ્તુ કે આપણે ભાજપના ધારાસભ્ય અહીંયા વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, ધારાસભ્ય સાથે અમને કોઈ જાતનો વાંધો નથી। ધારાસભ્ય શ્રી કોઈપણ હોય જાતિથી ઉપર ઉઠીને વિકાસના કાર્ય માટે ધારાસભ્ય હોવું જોઈએ। ઉમેદવાર સારો જેવું લોકોનું કહેવું છે। સમીરભાઈ, આપ શું કહેશો એક વેપારી તરીકે? ઉમેદવાર કોઈ જ્ઞાતિ પર એ નથી, દરેક જ્ઞાતિમાં એવા ઉમેદવાર તો હોય છે જે સારું કામ કરી શકે। તો તે મુજબ કોઈ જ્ઞાતિને એને જોયા મૂક્યા વગર કે જે ઉમેદવાર સારી રીતે કામ કરે તેવા ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ। વલસાડમાં તો અસંખ્ય પ્રોબ્લેમ છે। આજે રેલવેમાં બી આપણા સાંસદ બી આજે વલસાડમાં કેટલીઓ ટ્રેન ઊભી નથી રહેતી, જ્યારે આપણા સાંસદ કોઈ પ્રકારનો રજૂઆત કરતા નથી। બધી લગભગ ટ્રેન બધી વાપી ઊભી રહેતી હોય છે, જ્યારે વલસાડના આપણા સાંસદ વલસાડમાં એક પણ ગાડી ઊભી રહેતી નથી, જ્યારે વલસાડ પણ આજે જિલ્લો છે, કેટલીઓ ગાડી, અસંખ્ય ગાડી આજે વલસાડમાં ઊભી નથી, દરેક ગાડીને વાપીમાં સ્ટોલ। આ બાબતમાં બી આપણા સાંસદ, બીજેપીના સાંસદને રજૂઆત કરી તો પણ એ બાબતમાં અમારા સાંસદ બી કંઈ નથી કરતા। જ્યારે વિધાનસભાની જ્યારે વાત કરીએ, વિધાનસભામાં બી અત્યારના ભરતભાઈ ઉમેદવાર છે, પોતે ટ્રાય કરે છે બધું, પણ કામ જે થવા જોઈએ તેટલા જોરમાં કામ થતા નથી। ક્યાંક ને ક્યાંક વિકાસના કામોને લઈને ચોક્કસ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વડીલ, આપ શું કહેશો કે કઈ રીતનો વિકાસ થયો છે વલસાડનો, અને ભરતભાઈની ટર્મ કેવી રહી? ભરતભાઈની ટર્મ તો સારી છે, પણ કોઈ પણ કામ કરે એવો વ્યક્તિ આવે તો કોઈ પણ કામનો નિકાલ લાવી શકે। જે માણસો નિકાલ નહીં લાવે ને એ ખુરશી પર બે, એ અત્યંત બરાબર નહીં કહેવાય। બાકી ભરતભાઈની ટર્મ તો બરાબર જ છે ને, કામ કરે, પણ સામે કોઈ વ્યવસ્થિત હોય ને એવા હોય તો કામ કરી શકે ને, આવા માણસ જ આવવું જોઈએ। કે વલસાડ જિલ્લાના જે વલસાડની બેઠક છે એમાં લોકોનું એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક વિકાસની હજુ પણ જરૂર છે। જ્ઞાતિનું સમીકરણ જે છે એ કામ નથી કરતું। જ્યારે તમે કોઈ પણ उम्मीदवार ने टिकीट आपो छो त्यारे न्यातीनु समीकरण नहीं परंतु वलसाडनी जी सीट है सिक्योर भाजपनी सीट है त्यारे आवनार समय में हवे मतदारोनो मिजाज कई रीतनो रहे छे कोई उम्मीदवार बदलाय छे के फरीथी भरतभाई ने रिपीट करे छे अने जे विकासना कामोनी गाथा छे ए अटकी छे ए आगळ कई रीते वधे छे ते हवे आवनारू इलेक्शन तो जे रीते विकासना जे कार्यो छे ते सौथी मुख्य मुद्दो छे प्राथमिक सुविधाओनो पण एक मुद्दो छे जे मुख्य मुद्दो छे परंतु आ वखते जोवानुं ए रहेशे के जे प्रजाना प्रतिनिधि छे ते प्रजाना जे विकासना कार्योनी जे बाबतो छे तेमां केटला पास थाय छे।